શ્રી યુવા કરિયર એકેડમી ભાવનગરના યુવા ડિજિટલ ક્લાસમાં હું અશ્વિન બારૈયા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ભેગા થયા છીએ એક પેપરના સોલ્યુશન માટે કયા પેપરના સોલ્યુશન માટે તો કે ભાઈ સત્તર સાત બે હજારને એકવીસના રોજ એ ટીડીઓનું જે એક્ઝામ લેવામાં આવી એ એ ટીડીઓની એક્ઝામના જીઓગ્રાફી વિશેના ભૂગોળ વિશેના જે બાર પ્રશ્નો પૂછાયેલા હતા એ બારે બાર પ્રશ્નોના ડિટેલમાં પેપર સોલ્યુશન માટે આજે આપણે ભેગા થયા છીએ ગવર્મેન્ટ જ્યારે પણ ફાઇનલ કી બહાર પાડે પરંતુ ભૂગોળના બારે બાર પ્રશ્નોનું જે સચોટ નિરાકરણ અને માર્ગદર્શન છે એ મેળવવા માટે આપ સૌ મિત્રો આજે આપણે ભેગા થયા છીએ તો એ ટીડીઓની અંદર જે ચાર સિરીઝ હતી પેપરની એમાંથી સિરીઝ એનું જે પેપર છે એમાં જે જીઓગ્રાફીના બાર પ્રશ્નો હતા એ એ સિરીઝના પેપરક્રમ મુજબ તે આપણે બારે બાર પ્રશ્નોનું ડિટેલમાં સોલ્યુશન જોઈએ તે ભાઈ ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલા જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી પ્રશ્ન ફરીવાર ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને ગુજરાતમાં જે તેત્રીસ જિલ્લાઓ છે એમાંથી રાજકોટ જિલ્લાને નીચે જે ચાર જિલ્લા દર્શાવેલા છે એ પૈકી કયા જિલ્લાની હદ એટલે કે સરહદ જે છે એ સ્પર્શતી નથી તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ દેવભૂમિ દ્વારકા કારણ કે રાજકોટને મોરબી જિલ્લાની પણ હદ સ્પર્શે છે જામનગર જિલ્લાની પણ હદ સ્પર્શે છે અને જુનાગઢ જિલ્લાની પણ હદ સ્પર્શે છે રાજકોટને કુલ સાત જિલ્લા જે છે એની હદ સ્પર્શે છે એક મોરબી બીજો જામનગર ત્રીજો જુનાગઢ ચોથો સુરેન્દ્રનગર પાંચમો બોટાદ છઠ્ઠો અમરેલી અને સાતમો જે છે એ છે મિત્રો મોરબી જે આપણે જોઈ ગયા તો એ દેવભૂમિ દ્વારકા રાજકોટ જિલ્લાને દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ સ્પર્શતી નથી છવ્વીસમો પ્રશ્ન એ સિરીઝ માટે કે સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું હાલનું જે આપણે અગિયાર જિલ્લાનું બનેલું સૌરાષ્ટ્ર છે એ જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું હતું ત્યારે તેમાં નીચેના પૈકી કયા પ્રાંત હતા તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી કયા કયા પ્રાંત હતા તો કે ઝાલાવાડ સોરઠ અને ગોહિલવાડ સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું ત્યારે તેમાં નીચેના પૈકી કયા પ્રાંતનો સમાવેશ થતો હતો એટલે કે કયા પ્રાંતો હતા તો મિત્રો ઝાલાવાડ સોરઠ અને ગોહિલવાડ આ ત્રણેય પ્રાંતોનો સમાવેશ જે છે એ સૌરાષ્ટ્ર જ્યારે કાઠિયાવાડ નામે ઓળખાતું ત્યારે થતો હતો અઠ્યાવીસમો પ્રશ્ન ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ગીરનું જે જંગલ છે એને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું તો મિત્રો એનો સાચો જવાબ છે ડી ઓગણીસો ને પાંસઠ ઓગણીસો ને પાંસઠની અંદર ગીર અભયારણ્યને ગીરના જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો ગીરની અંદર બે અભયારણ્ય આવેલા છે મીન્સ કે ની અંદર કયા તો કે ભાઈ ગીરનું અભયારણ્ય અને બીજું છે ગીરનાર અભયારણ્ય તો બંનેમાં ખાસ કન્ફ્યુઝ ના થવાય એ આપણે જોવાનું ગિરનાર અભયારણ્યની સ્થાપના બે હજાર ને આઠમાં થઈ હતી ગિરનારના અભયારણ્યને બે હજાર આઠની અંદર અભયારણ્ય તરીકેનો દરજ્જો મળ્યો હતો અને ગીરના જંગલને એટલે કે ગીર અભયારણ્યને ઓગણીસો ને પાસઠની અંદર જે છે એ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું પાંત્રીસમો પ્રશ્ન એ સિરીઝ માટે કે ભાઈ મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા બંને જિલ્લાની હદ સ્પર્શતી નથી અથવા તો મળતી નથી પાંત્રીસમો પ્રશ્ન મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા બંને જિલ્લાની હદ સ્પર્શતી નથી તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી ભરૂચ અને સુરત કારણ કે નવસારી અને વલસાડ આ બંને જિલ્લાની હદ જે છે એ મહારાષ્ટ્રને સ્પર્શે છે છોટા ઉદેપુર અને નર્મદા આ બંને જિલ્લાની પણ હદ જે છે એ મહારાષ્ટ્રને સ્પર્શે છે વલસાડ અને ડાંગ આ બંને જિલ્લાની હદ પણ મહારાષ્ટ્રને સ્પર્શે છે તો આ ચારે ચાર ઓપ્શનમાંથી ભરૂચ અને સુરત જે છે એ બંને એવા જિલ્લા છે કે જેની હદ મહારાષ્ટ્રને સ્પર્શતી નથી ચાલીસમો પ્રશ્ન કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું કે આ વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું તો મિત્રો આ પ્રશ્નો સાચો જવાબ છે બી ઓગણીસો ને પાસઠ ઓગણીસો સુધી કચ્છ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ જે છે એ મિત્રો બૃહદ મુંબઈના ભાગ હતા કચ્છ હાલનું જે કચ્છ છે હાલનું જે સમગ્ર અગિયાર જિલ્લાનો બનેલો સૌરાષ્ટ્ર વિસ્તાર છે સાથે સાથે તળ ગુજરાત આ સમગ્ર ભાગ મુંબઈ બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતો પરંતુ ઓગણીસો ને અંદર સૌરાષ્ટ્રને જે છે એ બૃહદ મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું ચોસઠમો પ્રશ્ન બારડોલી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે બારડોલી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે આનો મિત્રો સાચો જવાબ છે ડી સુરત ફેક્ચ્યુઅલ ડેટા છે આમાં કાંઈ સમજવાનું નથી કે ભાઈ દરેક જિલ્લામાં તાલુકા હોય છે કોઈકમાં પાંચ કોકમાં દસ કોકમાં આઠ સાત તો બહુ ફૅક્ચુઅલ ડેટા છે એટલે કાંઈ ડિટેલમાં જવાની જરૂર નથી એસીમો પ્રશ્ન ભુજમાં આવેલ હબ્બા ડુંગર પાસે કોની સમાધિ આવેલી છે તો મીસ આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી મેકરણ ભુજમાં આવેલા હબા ડુંગર ઉપર કોની સમાધિ આવેલી છે તો ડી મેકરણ મેકરણ દાદા દાદાની આગળ જે છે એ સમાધિ આવેલી જોવા મળે છે છે મેકરણ દાદા જે એ કચ્છ ભુજના બહુ જ પ્રખ્યાત અને જાણીતા સંત હતા અત્યારે એમની હયાતી નથી એટલે કે ઘણા વર્ષો પહેલા એ મૃત્યુ પામ્યા તો એવા મેકરણ દાદા જે છે એની સમાધિ ભુજમાં આવેલા હબા ડુંગર ખાતે આવેલી જોવા મળે છે બ્યાસી પ્રશ્ન બહુ ફેક્ચ્યુઅલ ડેટા છે કે ભાઈ પાલીતાણા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો આનો સાચો જવાબ છે એ ભાવનગર પાલીતાણા તાલુકો ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલો છે ફેક્ચ્યુઅલ ડેટા છે આમાં આપણે કાંઈ સમજવાની જરૂર નથી બાણું પ્રશ્ન સુપ્રસિદ્ધ તેન તળાવ કયા સ્થળ નજીક આવેલું છે ધોળકા મીઠાપુર જેતપુર કે ડભોઈ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી ડભોઈ ડભોઈ ખાતે જે છે ગુજરાતનું સુપ્રસિદ્ધ તેન તળાવ જે છે એ આવેલું જોવા મળે છે હીરા સલાટ નામના એક વ્યક્તિએ આ તેન તળાવ જે છે પોતાની પ્રિયતમા માટે પોતાની પ્રેમિકા માટે બંધાયું હતું તો ડભોઈ ખાતે સુપ્રસિદ્ધ તેન તળાવ જે છે એ આવેલું જોવા મળે છે જે હીરા સલાટ નામના વ્યક્તિએ બનાવ્યું હતું એકસો અગિયારમાં પ્રશ્ન ઈડર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે બહુ ફેક્ચુઅલ ડેટાબેઝ પ્રશ્ન છે તો મિત્રો ઈડર તાલુકો ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલો જોવા મળે છે એકસો ને પ્રશ્ન કે ભાઈ રાજકોટ જિલ્લાને કયા જિલ્લાઓની હદ સ્પર્શે છે એટલે કે જે ઓપ્શનમાં ચાર કે પાંચ જિલ્લા કે છ જિલ્લા આપેલા છે એ તમામે તમામ જિલ્લાની હદ સ્પર્શતી હોય એવા જિલ્લા ક્યાં છે કે જે તમામે તમામ જિલ્લાની હદ જે છે એ રાજકોટને સ્પર્શે છે તો રાજકોટ જિલ્લાને કયા જિલ્લાઓની હદ સ્પર્શે છે મિત્રો આનો સાચો જવાબ છે ડી મોરબી જિલ્લાની હદ પણ સ્પર્શે છે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી અને જામનગર ઓપ્શન એ જોઈએ તો સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર પોરબંદર અને બોટાદ તો મિત્રો આમાંથી ભાવનગર અને પોરબંદરની હદ રાજકોટને સ્પર્શતી નથી ઓપ્શન બી જોઈએ અમરેલી દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર જામનગર મોરબી તો મિત્રો આમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ રાજકોટને સ્પર્શી નથી ઓપ્શન સી જોઈએ બોટાદ મોરબી જામનગર જૂનાગઢ અને ગીર સોમનાથ તો આમાંથી ગીર સોમનાથની હદ રાજકોટને સ્પર્શી નથી માત્ર ઓપ્શન ડીની અંદર જ એવા જિલ્લાઓ આપેલા છે કે જેની હદ રાજકોટને સ્પર્શે છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી અને જામનગર આ પાંચે પાંચ જિલ્લાઓ જે છે જેની હદ જે છે એ રાજકોટને સ્પર્શે છે તો મિત્રો એ ટીડીઓની અંદર કુલ બાર પ્રશ્નો જીઓગ્રાફી ભૂગોળમાંથી પૂછવામાં આવેલા હતા એનું આપણે ડિટેલમાં પેપર સોલ્યુશન જોયું સાચા આન્સર જે છે એ આપણે મેળવ્યા તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો થેન્ક યુ વેલકમ